नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे लॉग अने एंटी लॉग जोता शीखीशुं। ए पण कैलक्युलेटरनी मददथी, साइंटिफिक कैलक्युलेटर नहीं पण सादा कैलक्युलेटरनी मददथी। लॉग अने एंटी लॉग ए आपणे लॉग टेबलनी मददथी तो जोई शकीए छीए। आ रीतनुं लॉग टेबल होय छे जे बजारमां मळतुं होय, आ एमां लॉग अने एंटी लॉग बंने आपेलुं होय छे। पण ए जोवा माटे केटलाक नियमो याद राखवा पड़े અને તે આપણને પોસાય એમ હોતા નથી। માટે આજે હું આ વિડીયો લઈને આવ્યો છું। આ વિડીયો 11 અને 12 એમ બંને ધોરણના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે। પછી ઇંગ્લિશ મીડિયમનો હોય કે ગુજરાતી મીડિયમનો, આ વિડીયો દરેક પ્રકારના વિદ્યાર્થી માટે ઉપયોગી છે। લોગ ટેબલની મદદથી લોગ જોવાય તો ખરો, પરંતુ સમયનો અભાવ અને વધુ પડતા નિયમોના કારણે આજે સાદા કેલ્ક્યુલેટરની મદદથી લોગ અને એન્ટી લોગ જોતા શીખીશું, જે તમને પરીક્ષામાં ઘણો જ ઉપયોગી થઈ શકે છે। ગુજકેટ અને બોર્ડની પરીક્ષામાં લોગ એટલે કે કેલ્ક્યુલેટર લઈ જવા દેવાય છે, માટે ત્યાં તમે લોગ અને એન્ટી લોગ જોવાનો થાય તો સાદા કેલ્ક્યુલેટરની મદદથી જોઈ શકો છો। ત્યાં લોગ ટેબલ આપવામાં તો આવે છે, પરંતુ જો નિયમ યાદ ના હોય તો આપણને જોવો મુશ્કેલ પડે। તેના માટે આ શોર્ટ ટ્રીક છે જે હું તમને શીખવું, તો તમે સરળતાથી લોગ અને એન્ટી લોગ કોઈપણ સંખ્યાનો જોઈ શકો છો। લોગ જોવાનો હોય તો માઇનસ સંખ્યા માટે લોગ જોવાનો હોતો નથી, માઇનસ સંખ્યા માટે લોગ ના જોઈ શકાય, પરંતુ એન્ટી લોગ માઇનસ સંખ્યા માટે જોઈ શકાય છે। હવે ઘણી બધી સ્કૂલોમાં પરીક્ષા પણ આવતી જ હશે, માટે તે પરીક્ષામાં પણ તમને આ રીત ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। આ ઉપરાંત આ વિડીયોમાં તમને ઘનમૂળ, કોઈપણ સંખ્યાનું ઘનમૂળ એ પણ કેલ્ક્યુલેટરની મદદથી, કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળની જ સ્વીચ આપી હોય છે, આમ છતાં ઘનમૂળ કઈ રીતે શોધવાનું તેની પણ હું ટ્રીક લઈને આવ્યો છું। માટે વિડીયોને છેક એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં। વિડીયોને લાઈક ના કર્યો તો લાઈક પણ તમે અચૂક કરી દેજો। તો ચાલો શરૂ કરીએ। આટલી ટ્રીકો તમારે યાદ રાખવી પડશે। જો લોગની અંદર બે સંખ્યાઓનો ગુણાકાર આપ્યો હોય, આ ગુણાકારનું ચિહ્ન છે ફૂદરડી, આ લોગ એ ઇન્ટુ બી બરાબર લોગ એ પ્લસ લોગ બી, જો લોગની અંદર કૌંસના બે સંખ્યાઓનો ગુણાકાર આપ્યો હોય તો બંને સંખ્યાઓ અલગ અલગ સરવાળાના રૂપમાં લખવામાં આવે છે। લોગનો આ નિયમ છે। આ ત્રણ નિયમો ખાસ યાદ રાખી લેવાના, જેથી આગળની ટ્રીક શીખતા પહેલાં આ જો નિયમ યાદ હોય તો તમને મુશ્કેલી ના પડે। લોગ એ ભાગ્યા બી હોય તો લોગ એ માઇનસ લોગ બી, લોગ એ રેસ ટુ એમ, એની એમ ઘાત હોય કોઈ પણ સંખ્યા, લોગ જેમ કે લોગ 10 ની 3 ઘાત હોય તો 3 આગળ લઈ દેવાના, 3 લોગ 10, લોગ 10 1 એટલે 3 જવાબ આવે, એ રીતે એ જે હોય। પરંતુ લોગ એની એમ હોય તો એમ જે ઘાત હોય તે આગળ લોગના ગુણાકારમાં અને લોગવાળું પદ પાછળ લખવાનું રહેશે, બરોબર। હવે લોગ જોવા માટે આ ટ્રીક હું લઈને આવ્યો છું, જે તમે તમારા નોટબુકમાં કે ત્યાં લખી દેજો જેથી તમને મુશ્કેલી ના પડે। આ રીતમાં જે પણ રકમનો લોગ જોવાનો હોય તે રકમ તેનું 13 વખત વર્ગમૂળ કરવાનું, -1 કરવાનું, ગુણ્યા 35 58 કરવાના અને બરાબરની સ્વીચ દબાવતા જે જવાબ આવે તે, ઠીક છે। હું અહીંયા ઉદાહરણ પણ લઈને આવ્યો છું। જો રકમ આપી હોય તો 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 35 58 અને બરાબરની સ્વીચ દબાવો એટલે સીધો જ જવાબ આવી જાય, ઠીક છે। ઉદાહરણ 1માં 0.8025 લખેલું છે, બરાબર। તો 0.8025 રકમ છે, અહીંયા 0.8025ને રકમ તરીકે લઈ 0.8025 બરાબર એને રકમ તરીકે લઈ એનું 13 વખત વર્ગમૂળ કરવાનું છે, બરાબર। તો 13 વખત વર્ગમૂળના સ્ટેપ જોઈ લો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 વર્ગમૂળની સ્વીચ 13 વખત દબાવવાની, બરાબર। પછી -1 કરવાનું કીધું
એટલે માઇનસ, આ માઇનસનું સ્વિચ છે, માઇનસ વન, હવે ગુણ્યા 35 58 કરવાનું, માટે ગુણ્યા 35 58, હવે બરાબરની સ્વિચ દબાવતા સીધો જવાબ આવી જાય છે માઇનસ 0.0956. જો દેખાતું નહીં, હા માઇનસ 0.09556 બરાબર. તો અહીંયા સીધો જ આપણે જવાબ એ લખી દઈએ, તમને બતાવી દીધું છે એ પ્રમાણે આનો જવાબ આવશે. આન્સર આપણે લખીએ તો માઇનસ 0.09556 બરાબર. આની ચકાસણી કરવી હોય તો મોબાઈલમાં જે કેલ્ક્યુલેટર આવે એમાં હું તમને બતાવી દઉં, મોબાઈલમાં આ રીતનું કેલ્ક્યુલેટર, તેમાં લોગ, એન્ટી લોગ, સાઇન, કોસ બધું જ શોધવાનું આપ્યું હોય છે. લોગનું દબાવ્યું, હવે એમાં ડાયરેક્ટ આપણે રકમ લખીએ તો 0.8025. જુઓ મોબાઈલની અંદર જવાબ આવે માઇનસ 0.09555 અને આપણે 56, બહુ નાનું વેરિએશન હોવાથી તે ચાલી જાય, એમાં બહુ ખોટો જવાબ ના કહેવાય. બંને પ્રકારના જવાબ સાચા જ છે. તે જ રીતે બીજી રકમ છે 2.3526. 2.3526ની ઉપરની આ ટ્રીક મુજબ જ કેલ્ક્યુલેટરની મદદથી આપણે લોગ જોઈશું તો 2.3526 ઠીક છે. હવે તેમાં 13 વખત વર્ગમૂળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 માઇનસ 1 કરતા માઇનસ 1 ગુણ્યા 35 58 ગુણ્યા 35 58 બરાબર 0.3715 94, એ રીતે આનો જવાબ આવે. આન્સર લખી દઈએ, આન્સર છે 0.3715 94 ઠીક છે. ફરી તમે રકમ જે હતી એ આપણે મોબાઈલમાં પણ લખી જોઈએ તો આપણને જવાબ એકવાર સંતુષ્ટ થઈ જાય. 2.3526 જો 0.3715 48 આપણે લખીએ 0.3715 94. પોઈન્ટ પછીના 4 આંકડાનું ધ્યાન લેવા, 0.94 આજે 94 છે, 0.3715 પછી તે ધ્યાનમાં ના લો તો પણ ચાલે બરાબર. આ જવાબ સાચો જ છે, આમાં કોઈ જ પ્રકારની ભૂલ નથી અને પરીક્ષામાં પણ પોઈન્ટ પછીના 4 આંકડા જ લોગ જોવાનો હોય તો પણ, જો આ 4 આંકડાની પાછળ ગમે તેટલી લાંબી રકમ હોય પરંતુ પોઈન્ટ પછીના 4 આંકડા જ લો અને જે જવાબ આવે તે સાચો જ ગણાય. હવે આગળની રકમ મુજબ લોગ, લોગની અંદર 6.023 × 10²³ બરાબર, આ સંખ્યાને તમે જોયેલી જશે. તો આનો આનો લોગ શોધવા માટે પહેલાં આપણે આ રીત વાપરીશું, એ ગુણ્યા બી, એ ગુણ્યા બી એટલે અહીંયા 6.023 × 10²³ આ બંને સંખ્યા ગુણાકારની અંદર, માટે આને આપણે આ નિયમની મદદથી ઉપયોગ કરીશું. તો લોગ 6.023 પ્લસ લોગ એ ઇન્ટુ બી બરાબર લોગ એ પ્લસ લોગ બી, તો લોગ 6.023 × 10²³ આપ્યું હોય તો આને એ સમજતા અને આને બી સમજતા લોગ 6.023 પ્લસ લોગ 10²³ બરાબર. હવે 6.023નું લોગ જોઈશું અને 10²³નું. હવે આનો લોગ તો તમે કહેશો કે જોવો શક્ય નથી, તો તેના માટે આ રીત વાપરીશું, લોગ એ રેઝ ટુ એમ, તો એમ આગળ આવી જાય લોગના ગુણાકારમાં, તો આ એમ લખીશું લોગ 6.023 પ્લસ 23 લોગ 10. હવે જો ખબર હોય તો લોગ 10 બરાબર તો 1 જ થાય બરાબર, એ આપણે જોઈ લઈશું આગળ. લોગ 10 બરાબર તો 1 જ થાય છે, એટલે એકલા એ 23 ગુણ્યા 1 બરાબર 23,
લોગ 6.023 આપણે કેલ્ક્યુલેટરની મદદથી જોઈશું. બરાબર, તો 6.023 નો લોગ, 6.023 નો લોગ શોધતા 6.023 તેર વખત વર્ગમૂળ ફરીથી, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 માઇનસ 1 કરશું તો માઇનસ 1 ગુણાકારમાં 35, 58. આ 35, 58 લખાયા, ત્રણ દેખાતા ના હોય તો આ 35, 58 લખેલા છે. તો ગુણ્યા 35, 58 બરાબરની નિશાની 0.7799. બરાબર, તો અહીંયા આપણે લખી દઈએ 0.7799 પ્લસ 23 ગુણ્યા આ 1 બરાબર, 0.7799માં 23 એડ કરવાના, તો પ્લસ 23, 23.7799 આ ફાઇનલ આન્સર છે. બરાબર, આ એવોગાડ્રો અંક અને આની લોગની વેલ્યુ તમે ગૂગલ ઉપર જોશો તો એ હું તમને બતાવી દઉં. 23.7798 બરાબર, તો આ જવાબ સાચો જ છે. તો અહીંયા આપણે સુધી, અહીંયા આપણે લોગ કઈ રીતે શોર્ટ ટ્રીકની મદદથી સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ ના કરતા સાદા કેલ્ક્યુલેટરની મદદથી કઈ રીતે શોધવાનું તે જોયું. હવે આપણે એન્ટીલોગ કઈ રીતે જોઈએ. એન્ટીલોગ માટે આટલું યાદ જ રાખી લો તમે, લોગ 1 તો લોગ 1ની વેલ્યુ 0, લોગ 10 તો 1, લોગ 100 2, લોગ 1000 3. લોગ 100 એટલે લોગ 2, આગળ આવશે 2, લોગ 10, લોગ 10ની વેલ્યુ 1 એટલે આન્સર 2 આવે. એ જ રીતે 1000ની અંદર પણ લોગ 1000માં પણ તે જ રીતે થશે. બીજું એક કહી દઉં કે ઋણ સંખ્યાનો લોગ જોવો શક્ય જ નથી, ઋણ સંખ્યાનો લોગ જ ના જોવાય. તમે મોબાઈલના કેલ્ક્યુલેટરમાં કરો તો પણ નહીં જ થાય. અને આમ પણ જો માઇનસ સંખ્યા હોય તો અહીંયા જો માઇનસ રકમમાં હોય તો તેનું માઇનસનું વર્ગમૂળ શક્ય જ નથી. માટે 13 વખત વર્ગમૂળની તો વાત દૂર, માટે ઋણ સંખ્યાનો લોગ જ નહીં જોવાય. હવે આપણે જઈએ એન્ટીલોગ તરફ, તો એન્ટીલોગ જોવા જેમ લોગનું કર્યું તેમ એનું સીધું જ ઊંધું, રકમ 13 વખત વર્ગમૂળ માઇનસ 1 ગુણ્યા 35, 58, તો એન્ટીલોગ માટે સીધું જ ઊંધું, ભાગ્યા 35, 58 પ્લસ 1 એક વખત બરાબર અને 13 વખત વર્ગમૂળની જગ્યાએ ગુણ્યા બરાબર એમ 13 વખત. બરાબર, એ આપણે જોઈએ આગળ કઈ છે. તો લોગ અને એન્ટીલોગમાં ઈ બેઝ છે એમ જ ધારવું. જો આ સંખ્યાનો આપણે એન્ટીલોગ શોધીએ તો આ જવાબ આવે, આનો લોગ શોધીએ તો આ જવાબ આવે, એ રીતે જ હોય. લોગનો મતલબ શું થાય, તો લોગ અહીં ઈ બેઝ હોય તો ઈની ઘાતમાં એવું શું મૂકવું. ધારો કે આપણને જવાબ નથી ખબર, તો ઈની ઘાતમાં એવું શું મૂકીએ તો 0.8025 આવે. તો ઈની ઘાતમાં તમે માઇનસ 0.09556 મૂકો તો 0.8025 જવાબ આવે. બરાબર, જેમ કે લોગ ઈ બેઝ ઈ હોય તો એનો જવાબ 1 હોય, બધાને ખબર જ હોય, પરંતુ ઈની ઘાતમાં 1 મૂકીએ તો જવાબ ઈ જ આવે. ઈની ઘાતમાં 1 મૂકીએ તો જવાબ ઈ જ આવે. એનો મતલબ કે જો લોગ એ આ રીતે લખેલું હોય અને જવાબ એક્સ આવતો હોય તો એની ઘાતમાં એક્સ મૂકીએ તો જવાબ બી આવે. આનો મતલબ આ થાય, લોગ બી બેઝ એ બરાબર એક્સ હોય તો એની ઘાતમાં એક્સ મૂકીએ તો જવાબ બી આવે. આનો મતલબ એ, આ ખાલી સમજૂતી માટે. હવે આપણે જઈએ એન્ટીલોગ તરફ, તો એન્ટીલોગ શોધવા માટે રકમ ભાગ્યા 35, 58 પ્લસ 1 બરાબરનું નિશાની એકવાર દબાવવાની અને ગુણ્યા બરાબર એમ 13 વખત. આ ગુણ્યા બરાબરમાં ખબર ના પડે તો આગળ આપણે જોઈશું. અને આ એક ખાસ યાદ રાખવા જેવું છે, એન્ટીલોગમાં રકમ એટલે પોઈન્ટ પછીની સંખ્યા લેવી. ધારો કે આનો એન્ટીલોગ શોધવાનો હોય તો આખે આખી રકમ નહીં લેવાની, 3.0
ઓગણસિત્તેર ચોપન એમ આખે આખું નહીં લેતા, પોઈન્ટ ઓગણસિત્તેર ચોપન એ રીતે જ લેશું. રકમ પોઈન્ટ પછીની, પોઈન્ટ પછીની એટલે રકમ તરીકે અહીંયા 0.6954 એ રીતે જ લેવાનું. આ આખી રકમ લઈ શકાય, પરંતુ જો મોટી સંખ્યા જેમ કે 16, 17, 23, 50 એવી સંખ્યા આપી હોય તો કેલ્ક્યુલેટરમાં મુશ્કેલી પડી શકે છે. આ સાદા કેલ્ક્યુલેટરની અંદર સંખ્યા સમાઈ શકે નહીં, તેના માટે પોઈન્ટ પછીની જ સંખ્યા લઈને બાકીની સંખ્યા એ 10ની ઘાતમાં મૂકવાની. બરાબર, તો એન્ટીલોગ માટે આ રકમ, ધારો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો પોઈન્ટ 69754, આનો આપણે પોઈન્ટ પછી એટલે કે પોઈન્ટ 69754ને જ આપણે રકમ તરીકે લઈશું. એટલે કે આપણે જોઈએ તો પોઈન્ટ 69754 બરાબર ભાગ્યા 35,58 એટલે પોઈન્ટ 69754 ભાગ્યા 35,58 +1 અને બરાબરની નિશાની અહીંયા આપી છે, તે રીતે બરાબરની નિશાની એક વખત અને ગુણ્યા બરાબર એમ 13 વખત. ગુણ્યા બરાબર એમ એટલે આ ગુણાકારનું અને આ બરાબરની નિશાની એમ 13 વખત, એટલે કે 1 વખત 2 વખત 3 વખત 4 5 6 7 8 9 10 11 12 13, 4.9577 બરાબર. તો આ 4.9577 લખી દેવાનું, 4.9577 ગુણ્યા પોઈન્ટના આગળની સંખ્યા 10ની ઘાતમાં મૂકી દેવાની. સીધું જ આ ગુણાકાર કરવો હોય તો 1 2 3 પોઈન્ટ આ સાઈડ એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 પણ અખતરો આપણે મોબાઈલમાં કરી લઈએ તો એન્ટીલોક માટે જો મોબાઈલમાં કોઈ એવું આપ્યું હોતું નથી, ફક્ત લોગ શોધવા માટે જ આપ્યું હોય, પરંતુ આનો લોગ એટલે આ અને આ સંખ્યાનો એન્ટીલોગ એટલે આ જવાબ, પરંતુ આ સંખ્યાનો લોગ શોધીએ એટલે આ મળે. બરાબર, તો આપણે જે જવાબ આવ્યો ત્યાંને જ આપણે લોગ શોધી લઈએ. તો લોગ આપણો જવાબ આવ્યો 4957.7 બરાબર, 3.6752. આપણે રકમ લીધી 3.6754, જે નજીકનો જવાબ કહેવાય, માટે આમાં કંઈ જ ખોટું નથી. બરાબર, આશા રાખું છું કે તમને ઉપરનું ખબર પડી ગઈ હશે. હવે નીચેની રકમ જોઈએ તો એન્ટીલોક 16.3565 બરાબર. આ ફક્ત ઉદાહરણ માટે, આના જેવું જ આમાં કરવાનું છે, બીજું કંઈ જ નવું નથી. પોઈન્ટ પછીનું 0.3565 એ આપણે લેવાની રકમ તરીકે. બરાબર, રકમ હવે જોઈએ કેલ્ક્યુલેટરની અંદર. તો કેલ્ક્યુલેટરમાં બધું ઇરેઝ કરી દઈએ, રકમ ભાગ્યા 35,58 તો આપણે રકમ એ લીધી 0.3565 બરાબર, 0.3565 હવે ભાગ્યા 35,58 તો ભાગ્યા 35,58 +1 બરાબરની નિશાની ગુણ્યા બરાબર એમ 13 વખત. તો 1 વખત 2 3 4 5 6 7 8 9 10 11 12 13 બરાબર, આ જવાબ 2.2722 આ તમારો જવાબ. તો આપણે લખી દઈએ 2.2722 ગુણ્યા 10ની 16 ઘાત. હવે આપણે મોબાઈલની અંદર ચેક કરવું હોય કે આ જવાબ આપણો સાચો આવે કે નહીં, બરાબર આમ તો સાચો જ છે,
પરંતુ આપણે ચેક કરવું હોય તો આ ઉપરના દાખલામાં તો આપણે 10^3 હતી એટલે 3 પોઈન્ટ આ બાજુ લઈ ગયા, પરંતુ આમાં 10^16 હોવાથી એવું ના કરાય. એટલા માટે આપણે ડાયરેક્ટ હું તમને સમજાવું તો આનું લોગ એટલે આનો લોગ લઈશું એટલે આ જ જવાબ આવશે. બરાબર, તો આપણે જોઈ લઈએ તો લોગ ઓફ 2.2722 × 10^16 બરાબર. તો આ લોગ 2.2722 પ્લસ લોગ ઓફ 10^16 આનો આપણે શોધી લઈએ મોબાઈલની અંદર, અને આ 16 આગળ આવશે. લોગ 10 એટલે 1 એટલે આ 16 પ્લસ આ જે આવે એટલે આપણે જોઈ લઈએ તો જો આ તમને બતાવી દઉં તો લોગ ઓફ 2.2722 બરાબર, તો 2.2722.3564 જે જવાબ આવે પ્લસ 16 કરવાના, તો પ્લસ 16.3564 આપણી રકમ હતી 16.3565 બરાબર, તો જવાબ કમ્પ્લીટ જ આવે. હવે જો માઇનસ સંખ્યાનો એન્ટીલોગ શોધતો હોય તો શું કરશું? જો અહીંયા આપણે લખેલું જ છે ઋણ સંખ્યા જો હોય એને એનો એન્ટીલોગ શોધતો હોય તો શું કરવાનું? માઇનસ સંખ્યાનો તો લોગ શોધી જ ના શકાય કારણ કે 13 વખત વર્ગમૂળ એ આપણે આગળ જોઈ લીધું. તો પણ માઇનસ સંખ્યાનો એન્ટીલોગ શોધતો હોય તો તેના માટે આ 3 નિયમો એ તમારે નોટબુકમાં તમારે લખવા તો તમે લખી લે. જો પહેલો નિયમ, જો ઋણ સંખ્યા હોય તો ઋણ સંખ્યાનો એન્ટીલોગ શોધવાનો હોય તો પોઈન્ટ પછીની સંખ્યાને 1માંથી બાદ કરી લેવી બરાબર. બીજો નિયમ, 1 એટલે કે જે આપણે 1માંથી બાદ કરતા મળેલ જે સંખ્યા, જે સંખ્યાને આપણે 1માંથી બાદ કરી તે સંખ્યા મળી તેને આગળ લખેલ ટ્રીક મુજબ એટલે કે આ રીત પરથી આપણે શોધવાનો જે જવાબ આવે એ મૂકવાનો, એના ગુણાકારમાં 10^ઘાતાંકમાં જે પોઈન્ટ આગળની સંખ્યા હોય તેમાં 1નો વધારો કરી મૂકી દેવાનો. ટૂંકમાં સમજાવું તો પોઈન્ટ પછીની સંખ્યા એટલે 0.6754 આગળની જ રકમ લીધેલ છે એની આગળ ખાલી આપણે માઇનસ લગાવ્યું, તો માઇનસ 3.6754 એન્ટીલોગ શોધવો હોય તો 0.6754 1માંથી બાદ કરીએ તો શું મળે આપણે જોઈ લઈએ. 1 - 0.6754 બરાબર, જો તમને દેખાતું હોય તો 0.6754 1માંથી આપણે બાદ કરીએ તો જવાબ 0.3046 બરાબર. અહીં આપણે લખી દઈએ 0.3046 બરાબર, એને રકમ તરીકે લેવાની. આ જે આવ્યું 1માંથી બાદ કરતા જે સંખ્યા મળે એને રકમ તરીકે લઈને આગળ ગણતરી કરવાની બરાબર. તો અહીંયા 0.3046 આપણે એન્ટીલોગ શોધીશું આ ટ્રીક પરથી જ. તો હું તમને બતાવી દઉં તો અહીંયા આપણે હતું 0.3046 બરાબર, તો આપણે અહીંયા લખીએ 0.3046/35/58 કરવાનું, એટલે / 35/58 +1 કર્યું બરાબરની નિશાની એકવાર ગુણ્યા બરાબર એમ 13 વખત ગુણ્યા 1 વખત 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 જે જવાબ આવ્યો બરાબર. તો અહીંયા આપણે 2.0634 બરાબર, 2.0634 આન્સર મેં પહેલેથી લખેલો જ હતો. 2.0634 ગુણ્યા જે પોઈન્ટ આગળની સંખ્યા એટલે કે માઇનસ ત્રણમાં 1 વધારો કરીને જે સંખ્યા મળે એ 10^ઘાતમાં લખવાની. હવે અમુક લોકોને એવું કહેશે કે -3માં 1 વધારીએ એટલે +1 = -2, પણ ચિહ્નને ધ્યાનમાં ન લેતા એટલી સંખ્યા જ એટલે કે એકલા 3માં 1 વધારતા 4 તો -4 × 10^4 મૂકી દેવાનું, એટલે 2.0634 × 10^-4 એ આપણો જવાબ આવ્યો બરાબર. હવે આપણે બીજી રકમ જોઈએ તો એન્ટીલોગ -16.3565
આગળ એ જ રકમથી માઇનસ આગળ આપણે ફક્ત લગાવ્યું છે તો માઇનસ 16.3565 પોઈન્ટ પછીનું એટલે કે 0.3565ને આપણે એકમાંથી ઘટાડી દીધું એટલે 1 - 0.3565 બરાબર 0.6435 તો આપણે અહીં લખીએ 0.6435 બરાબર ફરી એકવાર કરી લઈએ 1 - 0.3565 0.6435 બરાબર હવે આની ગણતરી કરવાની બરાબર આ જે જવાબ આવ્યો એની ગણતરી એટલે કે 0.6435ની આપણે ગણતરી કરીએ તો 0.6435/35/58 બરાબર આગળ આપણે જે ટ્રીક વાપરી એના પરથી પ્લસ 1 બરાબરની ચિહ્ન ગુણ્યા બરાબર એમ 13 વખત બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 બરાબર તો 4.399 ચાર બરાબર ચાર અહીં આપણે લખી દઈએ 4.399 × 10^16ની અંદર એક વધારાનો માઇનસ 16ની અંદર નહીં 16ની અંદર એક વધારે એટલે 17 - 17 10^-17 આ સીધો જ જવાબ બરાબર બરાબર તો એ જોઈ અહીં તમે જોઈ લીધું હશે માઇનસ 16.3565 હતું પોઈન્ટ આગળનું ના ગણતા પોઈન્ટ પછીની જ સંખ્યા લઈ એટલે એકમાંથી બાદ કરી આ ત્રણ નિયમના ખાલી ધ્યાનમાં રાખવાના 1 - 0.3565 જવાબ આવે 0.6435 એનો આપણે એન્ટીલોક જોયો એટલે 4.39 × 10^16 એક વધારતા -17 હવે આપણે મોબાઈલની અંદર ચેક કરવું હોય તો આપણે એ પણ કરી લઈએ બરાબર જો આ સંખ્યાનો આપણે પહેલાં એન્ટીલોક તો જોવું શક્ય નથી માટે આનો જ આપણે લોગ જોઈએ એ લોગ ઓફ 4.39 પ્લસ લોગ ઓફ 10^-17 આનો લોગ આપણે જોઈ લઈએ ફટોફટ તો લોગ 4.39 × 0.6633 બરાબર તો આપણે લખી દઈએ અને એની અંદર -17 આગળ આવશે બરાબર -17 આગળ આવશે લોગ 10 1 થશે એટલે -17 એટલે આપણે આમાંથી જ માઇનસ કરી દઈએ 0.6633માંથી જ -17 કરતાં -16.3566 આપણી રકમ હતી -16.3565 નજીકનું જ કહેવાય આપણો આ જવાબ સાચો પરીક્ષામાં આવું ચેક કરવાનું ના હોય તો ખાલી તમને વિશ્વાસ આવી જાય એટલે બરાબર હવે આપણે વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે ઘનમૂળ શોધવું હોય એ પણ કેલ્ક્યુલેટરની મદદથી જ તો કઈ રીતે શોધવાનું બરાબર આમાં વર્ગમૂળની જ સ્વીચ આપી હોય પરંતુ જો ઘનમૂળ પણ શોધવું હોય તો એની ટ્રીક હું તમને શીખવું બરાબર ઘનમૂળ શોધવા માટે રકમ એનું 2 વાર વર્ગમૂળ કરવાનું ગુણાકારનું ચિહ્ન 4 વાર વર્ગમૂળ ગુણાકારનું ચિહ્ન 2 વાર વર્ગમૂળ બરાબરની નિશાની બરાબર ધારો કે આપણા 27નું આપણે ઘનમૂળ લઈએ તો આપણે 3 બધાને ખબર જ હશે પરંતુ આપણે 27 આની અંદર આપણે ચેક કરીએ તો 2 વાર વર્ગમૂળ 1 વાર 2 વાર ગુણાકારનું ચિહ્ન ગુણાકાર 4 વાર વર્ગમૂળ કરો તો 1, 2, 3, 4 પાછું ગુણાકાર ગુણાકારનું ચિહ્ન 2 વાર વર્ગમૂળ કરો 1, 2 બરાબરનું ચિહ્ન તો બરાબર 2.98 જે 3ની એકદમ નજીક જ કહેવાય બરાબર જનરલી તો 27નું એવાનું ઘનમૂળ શોધવાનું જ આપણને ડાયરેક્ટ યાદ જ હોય પરંતુ પોઈન્ટવાળી સંખ્યા હોય એવું હોય તો આ રીતની મદદથી તમે સરળતાથી શોધી શકો છો બરાબર બીજા ઉદાહરણ લેવા તમે જાતે એ પણ લઈ શકો છો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર લખો બરાબર અને આ વિડીયોને વધુને વધુ શેર કરો તમારા મિત્રો સુધી તમારા ક્લાસમેટ સુધી જેથી તે પણ સાદા કેલ્ક્યુલેટરની મદદથી
એકદમ સરળ રીતે આપણી શીખવાડી એ રીતે છે. જો તમે વિડીયોને પોઝ કરીને તમે જે ટ્રીક હતી તે પણ તમે તમારા નોટમાં લખી શકો જેથી ભૂલી ના જવાય. બરાબર, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો તમારા મિત્રો સુધી કે જે 11-12 સાયન્સની અંદર ભણતા હોય અને જેમને લોગ એન્ટ્રી લોગ જોવાનું હોય તો સરળતાથી કેલ્ક્યુલેટરની મદદથી જોવે છે. લોગ ટેબલનો તો આપણે ઉપયોગ કરવો જ નથી. બરાબર, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં અને આવા અવનવા વિડીયો માટે આવી જાણકારી માટે અને આવી શોર્ટ ટ્રીક માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. બરાબર, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.